નમસ્કાર મિત્રો, અમે મગફળીમાં આવતા ઉકસૂકના રોગ અને કાળી ફૂગના નિયંત્રણ માટે આપણે મગફળીના બિયારણને કઈ દવાનો પટ મારશું. તો પહેલાં પ્રથમ આપણે વાત કરીએ તો ફૂગનાશક દવામાં પહેલાં તો આપણે ગણીએ તો સાફ જે યુપીએલમાં આવતું હતું એમાં કાર્બોડીઝિયમ પ્લસ મેનકોઝેબ આવતો હતો, પછી બાયોસ્ટેનમાં બાયોસ્ટે કાર્બોડીઝિયમ આવશે, પછી કોપર મેનકોઝેબ આવી બધી ઘણી ફૂગનાશક હતી અને માર્કેટમાં હજી પણ છે. તો આ બધી ફૂગનાશકની દવા તો આપણે વાપરી જ છીએ અને પહેલાં પણ વાપરતા હતા, પણ અત્યારે રોગ જ એટલા બધા આવતા ગયા, બહુ આથી વધારે મોટા ડેન્જર રોગ. એટલે હવે કાળી ફૂગમાં આવી દવા જે મેં નામ દીધા સાપ છે, બાયોસ્ટેન છે, કોપર છે, મેન્કોઝેબ છે, કાળી ફૂગમાં કામ નથી આપતા કે કાળી ફૂગ અટકાવી નથી શકતા કે બહુ રિઝલ્ટ જામતું નથી. તો તેના માટે હું તમને વાત કરું તો મગફળીમાં અત્યારે તમે જુઓ તો કાળી ફૂગનો ઉપદ્રવ વધારે હોય છે અને કાળી ફૂગ મગફળીમાં વધારે જોવા મળે છે અને એના હિસાબે શું થાય કે આપણને ઉત્પાદન પૂરતું મળતું નથી. તો અમે કાળી ફૂગના વાત કરી તો તેના આપણે કાળી ફૂગ અને ઉકસૂકના રોગ માટે તો તેના માટે યુપીએલનું પ્રોવેક્સ આવે છે, જે પ્રોવેક્સ અને એક બીએસએફનું સિસ્ટિવા આવે છે. તો આ બંને કંપની પણ સારી છે અને બંને દવા પણ સારી છે. તો ઉકસૂકના રોગનું આપણે વાત કરીએ તો ઉકસૂક એટલે કે મગફળી ઉગતા જ જે હજી આવડી આવડી થયું હોય બે ત્રણ પાંદડે તો ઉગીને સૂકી જાય છે, આપણે એને ઉકસૂકનો રોગ કહીશું. તો તેમાં પણ કામ આપે છે અને થોડી મોટી થઈ જાય પછી કાળી ફૂગ આવે તો કાળી ફૂગમાં પણ આમનું આ બે દવાનું કામ સારું છે. તો આનો તમે પટ આપી શકો છો. હવે આનો પટનું માપ કરવી તો પહેલાં પ્રથમ તો પ્રોવેક્સની વાત કરી તો પ્રોવેક્સનું માપ એવું છે કે એક કિલો મગફળીનું બિયારણ લેવાનું છે અને સાથે 2.5 ml દવા લેવાની છે અને 7-10 ml પાણી લેવાનું છે અને આને પટ મારી દેવાનું છે. હવે આપણે વાત કરશું બીએસએફના સિસ્ટિવાની તો એનું માપ છે 1 kg મગફળી લેવી અને 1 kg મગફળીમાં તમારે 1 ml દવા લેવાની અને 5 ml પાણી લેવાનું અને આને પટ મારી દેવાનો. અમે પટ મારી અને પછી ઓછામાં ઓછું 1-1.5 કલાક અથવા 2 કલાક તમારે સાંજે કે જે ઠંડી હોય ઠંડીનું વાતાવરણ એટલે ઠંડુ જે સાંયો રહેતો હોય ત્યાં તમારે સૂકવવાની છે, તડકામાં સૂકવવાની નથી, નક્કી કદાચ ઉગવામાં કેવડાશે. એટલે પટ માર્યા પછી ઓછામાં ઓછું 1-1.5 કલાક અથવા 2 કલાક તમારે ટાટા સાંયે સૂકવવાની છે, પછી તમે વાવેતર કરી શકશો. એ સિવાય કરશો તો કદાચ ઉગવામાં કેવડાશે. અને આ બંને દવાનું તમે ઉત્પાદન પણ તમે જોઈશો તો ઉત્પાદન પણ કાયદેસર વધશે અને પ્લસ બીજો ફાયદો એવો થશે કે તમે ઉગાવો તમે જોઈશો તો એકદમ સારું આવશે અને ઉત્પાદન તો તમારે સાથે સાથે વધશે જ. અને તમારે કદાચ જો અખતરો કરવો હોય તો તમારે કદાચ 5 વીઘામાં 10 વીઘામાં કે જેટલા વીઘામાં તમે વાવેતર કરો તો એવું 5-10 kg કે 2-3 kg બિયારણ તમે પટ માર્યા વગરનું વાવશો અને આ બંને દવા મેં તમને જે કીધી યુપીએલ પ્રોવેક્સ અને બીએસએફનું સિસ્ટિવા આ બંનેનો તમારે પટ માર્યા વગરનું 1-2 kg વાવવાનું છે અને બીજી મગફળીમાં તમારે પટ મારવાનું છે અને તમે ઉત્પાદન પણ જોઈ શકશો અને તમને ખબર પણ પડશે બાકી મૂકશો ને તો. એટલે તમે દર વખતે પછી પટ માર્યા વગર તમારી મગફળી તમે નહીં વાવો. અમે આ મારી માહિતી તમને જો સારી લાગી હોય તો મારા વિડીયોને નીચે લખેલું હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને અન્ય ગ્રુપમાં શેર કરો. નમસ્કાર.